આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ભણીશું, તો હું તમને થોડા સરળ પ્રશ્નો પૂછીશ, તેના તમારે આંગળી ઊંચી કરીને જવાબ આપવાનો રહેશે. તો પ્રશ્ન નંબર એક છે, આપણે સૌ ક્યાં રહીએ છીએ? ધનંજય બોલશે. ઘર. આપણે સૌ ઘરમાં રહીએ છીએ, પરંતુ તમારે જવાબ પૂરા વાક્યમાં આપવાના રહેશે. બરાબર, બેસી જા. સરસ, આપણે સૌ ઘરમાં રહીએ છીએ. હવે આપણું ઘર ક્યાં આવેલું છે? આપણું ઘર ક્યાં આવેલું છે? વૈશાલી બોલશે. આપણું ઘર પૃથ્વી પર આવેલું છે. ખૂબ જ સરસ જવાબ આપ્યો. હવે ત્રીજો પ્રશ્ન છે, તો પૃથ્વી પર કયા કયા પ્રાણીઓ રહે છે? હા બોલો. જો પૃથ્વી પર ગાય, ભેંસ, બળદ, બકરી, બિલાડી, કૂતરો, માણસ, બધા પ્રાણીઓ રહે છે. ખૂબ જ સરસ, બેસી જાય. તો પૃથ્વી પર માણસો સિવાય બીજા ઘણા બધા પ્રાણીઓ રહે છે. તો માણસને પહેલાના જમાનામાં માનવી નામે ઓળખવામાં આવતું. શું? માનવી નામે. તો આજે આપણે સૌ એ માનવીની શરૂઆત કઈ રીતે થઈ એ વિષય પર ભણીશું. તેમાં આપણે માનવ જીવનની શરૂઆત વિશે ભણીશું. વિષયાંક છે માનવ જીવનની શરૂઆત. શરૂઆત આશરે 20 લાખ વર્ષ પહેલા થયેલી હોવાનું જાણવા મળે છે. તો પહેલા એ બધું તમે કઈ રીતે જાણી શકો? તો એ પૃથ્વી પર દટાયેલા મૃતદેહો દ્વારા, વિવિધ દટાયેલા ઓજારો દ્વારા જાણી શકીએ. તો આપણે એક મૃતદેહનો નમૂનો છે તે જોઈશું. જ્યારે મૃતદેહ જોવા મળે છે ત્યારે આ રીતે હાડકા સ્વરૂપે જોવા મળે છે, એ આપ જોઈ શકો છો. બરાબર. અને વિવિધ ઓજારો, આવા ઓજારો પણ જોવા મળે છે, લાકડાના, હાડકાના, પથ્થરોના, જે દટાયેલી અવસ્થામાં પડી રહે છે, જેને પૃથ્વીનું ખોદકામ દરમિયાન એ પૃથ્વીમાંથી બહાર આવે છે. બરાબર. હવે પ્રારંભિક જીવનની મોટાભાગની માહિતી વિવિધ ઓજારો અને હથિયારો ઉપરથી મળી આવે છે. તેના આધારે તેના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. કેટલા? તો આપણે તબક્કાવાર આ માહિતી જોઈશું. એમાં પહેલો આવે છે આદિ પાષાણ યુગ. કે જેને અન્ન સંગ્રહ તબક્કો, મધ્ય પાષાણ યુગ, ત્રીજો તબક્કો છે નૂતન પાષાણ યુગ. ત્રીજા તબક્કાને આપણે અન્ન ઉત્પન્ન કરનાર કે ઉપજાવનાર તબક્કો તરીકે લઈશું. આદિ માનવ પોતે શિકાર કરતો અને અન્ન સંગ્રહ પણ કરતો હતો. તેમાં તે શિકાર કરવા માટે મોટા અને અણીદાર પથ્થરો, આપ જોઈ શકો છો, મોટા અને અણીદાર પથ્થરનો શિકારને મારવા માટે ઉપયોગ કરતો. એના દ્વારા એ શિકારનો પીછો કરતો અને મારતો. અને અણીદાર લાકડાઓ, હાડકાઓ વગેરેનો પણ ઉપયોગ કરતો. પોતાના આહાર માટે માછલીઓ, પક્ષીઓ અને પશુઓનો શિકાર કરતો, એને મારીને એને આહારમાં ખોરાક તરીકે ઉપયોગ કરતો હતો. ધીમે ધીમે આદિ માનવ હોશિયાર
થતો ગયો જેમાં તે કયું પ્રાણી ઝડપથી દોડી શકે, કયું પ્રાણી ઝડપથી ઝાડ પર ચડી શકે અને કયા વૃક્ષ પર કયું ફળ લાગે, કયા ખાવા લાયક ફળો છે એની માહિતી ભેગી કરતો થયો અને ધીમે ધીમે તે બીજોનો સંગ્રહ કરીને તેનું ઉત્પાદન કરતો થયો હતો. આદિ માનવ ધીમે ધીમે ખોરાકની શોધમાં આમથી તેમ ભટકતો હતો અને તે વધુ પડતો સમય નદી કિનારે પાસે આવીને ગાળવા લાગ્યો, કારણ કે નદી કિનારે ઘણા બધા પશુ પક્ષીઓ પાણી પીવા માટે આવે છે તો તેનો સરળતાથી શિકાર કરી શકે એટલા માટે એ નદી કિનારે વસવાટ કરવાનું નક્કી કર્યું અને આદિ માનવને પણ પાણી મળી રહે, સરળતાપૂર્વક પાણી મળી રહે એટલા માટે નદી કિનારે વસવાટ કરવાનું શરૂઆત કરી. આદિ માનવ મોટા ભાગે પથ્થરના ઓજારો બનાવતો હતો જેમાં પથ્થરમાંથી વિવિધ બનાવટો આણીદાર પથ્થરો અને ત્યારબાદ લાકડામાંથી ઓજાર બનાવતો થયો. વિવિધ ઓજારોની સાથે સાથે એ ઓજારનો ઉપયોગ એ પોતે વસ્તુઓને કાપવા, છૂંદવા અને શિકાર કરવા માટે ઉપયોગ કરતો હતો. હવે આપણે પ્રવૃત્તિ કરશું કે તેના દ્વારા આપણે જાણી શકીએ કે આદિ માનવ કઈ રીતે અગ્નિ પ્રગટાવતો હશે. તો આ મેં બે પથ્થરો લીધા છે, સફેદ પથ્થર તમે જોઈ શકો છો, તેને આદિ માનવ કઈ રીતે કરતો, તો આ રીતે પથ્થર ઘસતો અને એમાં અગ્નિ પ્રગટાવતો. તો આજે આપણે આજના વિષયમાં માનવ જીવનની શરૂઆત વિશે થોડી માહિતી મેળવી, જેમાં આપણે ત્રણ યુગ વિશે માહિતી મેળવી. આદિ પાષાણ યુગ જેમાં અન્નસંગ્રહ તબક્કો, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ જેમાં અન્ન ઉપજાવનાર તરીકે માહિતી મેળવી અને આદિ માનવ કઈ રીતે પોતાનું જીવન જીવતો, ક્યાં રહેતો, કયો ખોરાક તરીકે ઉપયોગ કરતો અને શિકાર કરવા માટે કયા કયા ઓજારોનો એ પોતે ઉપયોગ કરતો એના વિશે થોડી માહિતી મેળવી. તો તમને બધાને મજા આવી? તો બાળકો આજે આપણે થોડા સરળ પ્રશ્ન તમને પૂછીશ, તેના તમારે યોગ્ય જવાબ આપવાના રહેશે, બરોબર? તો હવે હું પ્રશ્ન પૂછીશ, તૈયાર બધા? તો પેલો પ્રશ્ન છે, આદિ માનવ ખોરાકમાં શું શું ખાતો હતો? તેનો જવાબ આપણને આપશે ભાવિકા. આદિ માનવ ખોરાકમાં કાચું માંસ ખાતો હતો. પ્રશ્ન નંબર બે છે, આદિ માનવ હથિયાર સેના બનાવતો હતો? આદિ માનવ હથિયાર સેના બનાવતો હતો. મિતેશભાઈ આપણને જવાબ આપશે. આદિ માનવ પથ્થર, લાકડા અને હાડકાના ઓજારો. ખૂબ જ સરસ, બેસી જા. આદિ માનવ સેના સેના બનાવતો? હાડકા, લાકડા અને પથ્થરોના ઓજાર બનાવતો હતો. પ્રશ્ન નંબર ત્રણ, આદિ માનવે રહેઠાણ માટે સૌપ્રથમ કઈ જગ્યા પસંદ કરી? રહેઠાણ માટે સૌપ્રથમ કઈ જગ્યા પસંદ કરી હતી? કોણ બોલશે? અમિત આપણને જવાબ આપશે. આદિ માનવે રહેઠાણ માટે નદી કિનારે રહેવા વેરી ગુડ, ખુબ સરસ. આદિ માનવ સૌપ્રથમ નદી કિનારે વસતો થયો. હવે પ્રશ્ન નંબર ચાર છે, બરાબર, આદિ માનવે શેની શેની શોધ કરી હતી?
આપણે જે ભણી ગયા તેમાંથી તમારે જવાબ આપવાનો રહેશે. આદિ માનવે શેની શેની શોધ કરી હતી? આપણને કોણ જવાબ આપશે? વૈશાલી. ખૂબ જ સરસ. શેની? આદિ માનવે અગ્નિ અને ચક્રની શોધ કરી, જે ક્રાંતિકારી શોધ આપણે કહી શકીએ. તો આજે આપણે ખૂબ જ સરસ માહિતી મેળવી, તમને ભણવાની મજા આવી હશે. તો હવે આવતીકાલે તમારે આ પાઠ વિશે, આદિ માનવ વિશે તમારે 10 વાક્ય લખી લાવવાના રહેશે.